कामगीरी करेली हवे मालसामान अंकुश माटे एक अगत्यनी पद्धति छे जे परीक्षामां टुकनं तरीके पूछाय छे जेने आपणे एबीसी वर्गीकरण अथवा एबीसी पद्धति एवा नामे ओळखीए छीए। तो आपणे एनी टुकनं अत्यारे જોવાની છે एबीसी वर्गीकरण के एबीसी पद्धति मालसामान अंकुश माटेनी पद्धति जेनी अंदर एबीसी वर्गीकरणनी वात करीए तो मालसामान परनो अंकुश करकसर भर्यो बने एटले के ज्यारे आपणे मालसामान अंकुश राखो होय तो आपणे एक विभाग उभो करीए अने ए विभागनी अंदर कोई व्यक्तिओ छे एनी निमणूक करवामां आवे अने एने कारणे ज्यारे आपणो खर्च वधी जतो होय तो ए आपणा माटे करकसर भर्यो नथी बनतो, कारण के खर्चाळ बनशे, માણસો ઊભા રાખશું, કામગીરી કરશે, માલસામાન અંકુશ માટેની નિષ્ણાત સ્ટાફ રાખશું તો આપણને ખર્ચ વધશે। પણ આપણે માલસામાનનો અંકુશ કરકસર ભર્યો કેમ બનાવવો તો એના માટેની આ પદ્ધતિ છે કે આ પ્રથા છે એને આપણે એબીસી પ્રથા કે પદ્ધતિ કહીએ છીએ। વિશાળકાય કંપનીઓની અંદર ઇન્વેન્ટરીની ઘણી બધી વસ્તુઓ હોય છે, એટલે કે જે માલસામાન છે એ ઘણી બધી જાતનો અલગ અલગ માલસામાન જોવા મળે છે। હવે એના પર નિયંત્રણ માટે કર્મચારીની જરૂર પડે અને એના માટે આપણે પગાર ચૂકવવો પડે। આ બધા ખર્ચની અંદર કરકસર કરવા માટે માલસામાનની એબીસી પદ્ધતિનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિ પ્રમાણે શું કરવાનું હોય તો કે સૌથી ઓછી કિંમતની વસ્તુઓ છે એની નોંધ રાખવી, એના માટે માણસો રાખવા, એ આપણને આર્થિક રીતે પરવડે નહીં, એટલે કે આપણા માટે ખર્ચાળ બને। એટલે એવી નજીવી કિંમતની વસ્તુ છે તો એના માટે આપણે કોઈ ખર્ચ કરશું નહીં, કર્મચારી રાખશું નહીં। પછી આ એટલે કે આવી જે વસ્તુઓ જે છે એના જથ્થા પર આપણે જ્યારે અંકુશ રાખો હોય તો જેટલો આપણે ઉપયોગ થાય એટલો થવા દઈએ અને પછી વર્ષના અંતે ગણતરી કરીએ। સરેરાશ કરતા આવી જે વસ્તુનો ખરેખર ઉપયોગ વધી ન જાય એ જ જોવાનું છે। એટલે કે બહુ નજીવી કિંમતની વસ્તુ છે એટલે આપણે એના ઉપર કઈ રીતે એનો વપરાશ કરશું તો કે જેટલી જરૂર પડે એટલી વાપરવાની અને પછી વર્ષના અંતે જોઈ લેવાનું કે આપણે દર વર્ષે છે કે 5000 કિલો આ માલ સામાન વાપરતા હોઈએ તો 5000 કિલો વપરાણો કે પછી 5.5 હજાર કિલો, તો એવી ગણતરી કરવાની છે। એમાં એક એક એકમ માટે આપણે ગણતરી કરતા નથી, કારણ કે કોઈ મૂલ્યવાન વસ્તુ નથી। વર્ષ દરમિયાન આ રીતે અંકુશ વગર ઉપયોગ થવા દેતા જ્યારે પુરવઠો ઘટે ખૂટે ત્યારે આપણે માલ ખરીદી લેવાનો અને માલનો નિયંત્રણનો ઉદ્દેશ એ જ છે કે કાગળનો કામનો ખર્ચ, ક્લાર્કનો ખર્ચ ઓછામાં ઓછો આવે। સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સામગ્રીની અંદર માલસામાન જે છે આપણી પાસે એમાં થોડીક વસ્તુ એવી છે કે જેની કિંમત ઘણી બધી વધારે છે, મૂલ્યવાન વસ્તુ છે। પછી કેટલીક વસ્તુ એવી છે કે જેની મૂલ્ય થોડુંક ઓછું છે, એનથી ઓછી કિંમતની। એટલે આપણે જો આમ જોઈએ તો કોઈ છે માલસામાનની અંદર 90 રૂપિયાની કિંમતનો હોય, કેટલોક માલસામાન 50 રૂપિયાની કિંમતનો હોય, કેટલોક માલસામાન 10 રૂપિયાનો હોય। તો એ રીતે માલસામાનની કિંમત છે એમાં સૌથી મૂલ્યવાન કઈ તો કે 90ની કિંમત વાળી, તો એવી રીતે માલસામાન ઊંચી કિંમતનો, એનથી ઓછી કિંમતનો અને સાવ ઓછી કિંમતનો એવા ભાગ પાડવામાં આવે। એ રીતે તે વસ્તુની સંખ્યા થોડી વધુ હોય, કેટલીક વસ્તુઓ એવી હોય કે જેનું મૂલ્ય ઓછું હોય અને એનો ઇન્વેન્ટરીની અંદર ખૂબ એટલે કે માલસામાનની અંદર ખૂબ વધારે ઉપયોગ થતો હોય અને આવું જ્યારે હોય ત્યારે આ માલસામાનને એ બી અને સી અ બ ક વર્ગ તરીકે ઓળખવામાં આવે, એટલે કે એના ભાગ પાડવામાં આવે કે આ અ પ્રકારની વસ્તુ, આ બી પ્રકારની વસ્તુ, ના સી પ્રકારની વસ્તુ। હવે આ જે
એ પ્રકારની વસ્તુ છે ઈ એની જથ્થાની રીતે જોઈએ ને તો ઈ 10% જ વસ્તુ છે, પણ આપણે એનું કિંમત જોઈએ ને તો ઈ 75% હોય. એટલે આપણે જ્યારે વસ્તુ બનાવીએ, આપણું મેઈન વસ્તુ એક્સ નામની વસ્તુ ધારો કે આપણે બનાવીએ છીએ, એમાં 3 જાતનો કાચો માલ વપરાય છે. પહેલો કાચો માલ છે એ, ઈ કાચો માલ છે ઈ વાપરવાનો થોડોક છે પણ એની કિંમત બહુ વધારે છે. 75% કિંમત છે એની પડતરની અંદર, 75% માલસામાનની પડતરમાં ઈ હિસ્સો ધરાવે છે. પછી બીજો માલસામાન વપરાય છે બી, એની કિંમત 25% છે. એટલે કે સંખ્યા ઈ 25% ભાગ આખી વસ્તુ બનાવી એમાં 25% ઈ માલસામાન વપરાય છે અને એની કિંમત 20% છે. એટલે પડતરની અંદર ઈ 20% હિસ્સો ધરાવશે ખર્ચની અંદર. અને સી ક નામની જે કાચા માલની સામગ્રી છે ઈ આખી વસ્તુ બનાવવામાં વપરાય છે 65%, સૌથી જાજો હિસ્સો એનો છે પણ એની કિંમત સાવ 5% છે. આમ એમ કહીએ કે જે વસ્તુ ઓછી વપરાય છે, જો અહીંયા ઓછી વપરાયેલી વસ્તુ છે આ, ઈ ઓછી વપરાયેલી વસ્તુ જે છે એનું મૂલ્ય કેટલું છે, તો કે એનું મૂલ્ય 75% છે, એટલે કે સૌથી વધારે છે. હવે આવું જ્યારે આપણને આપવામાં આવે ત્યારે આપણે સૌથી વધુ ધ્યાન કોનું રાખવું પડે, તો કે જેની કિંમત વધારે છે એનું. તો પછી જેની કિંમત એનથી ઓછી છે એનું ધ્યાન એનથી ઓછું રાખવાનું, અને પછી જે વસ્તુની કિંમત છે એ સાવ ઓછી છે તો એના માટે આપણે બહુ કઈ ધ્યાન રાખવાની કે કોઈ વિભાગ ઉભો કરવાની જરૂર ન પડે. ત્યાર પછી હવે આ કોષ્ટકની રીતે જે સમજ્યા એની અંદર આપણે સમજૂતી મેળવીએ, તો કે હવે જુઓ એ વિભાગની અંદર એટલે કે અહીંયા જે વસ્તુઓ છે એ મહત્વની વસ્તુ છે, ઊંચી કિંમતની વસ્તુ છે અને એમાં આપણું મોટા ભાગની મૂડી રોકાયેલી છે, અને એ વસ્તુ આપણે જે મેઈન વસ્તુ બનાવશું, માલ સામાન જે બનાવવાના છીએ, એ એકમ બનાવવામાં 10% વપરાય છે પણ કિંમત વધારે છે. અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીની અંદર એક વિભાગની અંદર ફક્ત 8% જેટલી વસ્તુમાં 75% નાણું રોકાયેલું છે. એટલે એવું કહી શકાય કે આવી જે વસ્તુઓ છે આપણી પાસે, અ પ્રકારનો જે માલ સામાન છે, તો એની જરૂરિયાત ઓછી છે પણ કિંમત વધારે છે. એટલા માટે આપણે એનું ખરીદી કેવી રીતે કરવી, કરકસર ભરી કેમ કરવી ને એનો વપરાશ કેમ કરવો એ બરાબર ધ્યાન રાખવું પડે અને એનું સમયપત્રક બનાવવું પડે. ત્યાર પછી બી પ્રકારની વસ્તુ જો, તો ઈ વસ્તુ છે એની પ્રમાણમાં ઓછી અગત્યની છે અને એની વપરાશ પણ પૂરતી છે, બહુ એટલી વસ્તુની વપરાશ પણ નથી, માટે એમાં શું કરશું, તો કે એના માટે સમયપત્રક નહીં બનાવીએ, એમાં લઘુત્તમ ને ગુરુત્તમ જથ્થો નક્કી કરી લેશું. એટલે જ્યારે પણ આપણને માલની જરૂર પડે ત્યારે આપણી પાસે સ્ટોર વિભાગમાં માલ સામાન હોય એમાંથી આપણે ઇસ્યુ કરી શકીએ અને લઘુત્તમ ગુરુત્તમ સપાટીના આધારે નક્કી હોય કે આપણે ખરીદી ક્યારે કરવી. પણ જો પહેલા પ્રકારની વસ્તુ ખૂબ અગત્યની છે એટલે આપણે એના માટે શું કર્યું, તો કે એનું એક ટાઈમ ટેબલ બનાવશું, સમયપત્રક બનાવશું, ક્યારે ખરીદવું ક્યારે નહીં. ત્યાર પછી સી પ્રકારની વસ્તુની વાત કરીએ, તો આ વસ્તુ ખૂબ મહત્વની નથી, એની કિંમત પણ ખૂબ ઓછી છે, તો એના માટે આપણે શું કરવું. તો જનરલ ઇલેક્ટ્રિક સ્ટોર્સ ની અંદર 67% વસ્તુ એવી હતી કે એની કિંમત 5% જેટલી હતી, એટલે એના પર નિયંત્રણ રાખવામાં આવે તો બચત કાંઈ એટલી બધી થવાની નથી. પણ જો એને આપણે નિયંત્રણ રાખવા માટે વ્યક્તિ ગોઠવીએ તો એનો ક્લાર્કનો ખર્ચ અને એને સ્ટેશનરીનો ખર્ચ ની ખૂબ વધી જાય, એટલે વસ્તુ કરતા તો એને સાચવવાનો ખર્ચ વધી જાય. એટલે આવી વસ્તુ ઉપર નિયંત્રણ રાખવું નહીં. જ્યારે પણ માંગણી પત્રક આપવામાં આવે અથવા ન આપવામાં આવે તો પણ ઇસ્યુ કરાય, એટલે કે જ્યારે જરૂર પડે તેટલો વાપરી લેવામાં આવે. હવે આપણે જોવાનું છે કે જો આપણે આવો અલગ અલગ વિભાગ પાડી દઈએ માલ સામાન નો, કે આ કિંમતી માલ સામાન ને આ ઓછો કિંમતી ને આ સાવ કિંમતી નથી એવો માલ સામાન, બરોબર, તો શું ફાયદા થાય, તો કે જ્યારે પણ આપણે આ રીતે કરશું ત્યારે આપણને કેટલાક ફાયદાઓ થશે
એને આપણે કહીએ છીએ કે એબીસી વર્ગીકરણના ફાયદા. આ વર્ગીકરણ માલ સંગ્રહ વિભાગને બિનજરૂરી કાર્યોમાંથી મુક્તિ આપે છે, એટલે કે મહત્વના કાર્યો જે છે આપણા એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. શું કામ એવું થશે? કારણ કે જે નકામી વસ્તુ છે, નકામી ન કહી શકાય પણ સાવ ઓછી કિંમતની વસ્તુ છે, એના ઉપર એને ધ્યાન રાખવાનું નથી. સૌથી અગત્યની વસ્તુ છે, ખૂબ કિંમત ઊંચી છે એવા માલ સામાન પર વધુ ધ્યાન આપવાનું છે, તો એ મહત્વના કામ ઉપર ધ્યાન આપી શકે છે. પછી ઊંચી કિંમતની વસ્તુઓ પર વધારે અને ઓછી કિંમતની વસ્તુ પર ઓછું ધ્યાન આપવાથી, ધ્યાન કેન્દ્રિત કરવાથી માહિતી પૂરી પાડી શકાય છે. એટલે સમયસર જ્યારે માહિતીની જરૂર હોય કે કેટલો માલ સામાન, કિંમતી માલ સામાન છે એના ઉપર આપણે અંકુશ રાખતા હોઈએ, એટલે એવો જે માલ સામાન છે તો એના ઉપર આપણને વધુ ધ્યાન આપી શકશું. એટલે એમ કહી શકાય કે આપણે એ માહિતીની જે જરૂર પડે એ માહિતી આપણે પૂરી પાડી શકીએ છીએ. ત્યાર પછી વર્ગીકરણથી કાર્યક્ષમતા વધતા કરકસર કરી શકાય છે, અને કરકસર થાય ત્યારે નફો વધે છે. કારણ કે આપણે કરકસર કરીને બચત કરીએ છીએ અને બચત થતા નફો વધે છે. હવે અપવાદ દ્વારા અંકુશના સિદ્ધાંતનો ઉપયોગ થવાથી મુખ્ય સ્ટોરકીપર જે છે એ ધ્યાન અને સમય યોગ્ય વસ્તુઓ પર આપી શકે છે, એટલે કે જે મૂલ્યવાન વસ્તુઓ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તો એમ કહી શકાય કે જ્યાં જરૂર હોય ત્યાં ધ્યાન આપવાનું, જ્યાં રૂટિનમાં ચાલતું હોય ત્યાં આપણે કઈ ધ્યાન આપવાની જરૂર નથી. તો એનો અર્થ એમ કે અપવાદ દ્વારા અંકુશ રાખી શકાય છે. અહીંયા આપણે અપવાદ દ્વારા સંચાલનનો જે સિદ્ધાંત જોયો હતો એ મુજબ એમ કહી શકાય કે અપવાદ દ્વારા અંકુશ છે એ રાખવામાં આવે છે. જે મૂલ્યવાન વસ્તુ છે એના ઉપર અંકુશ રાખવાનો, મૂલ્યવાન વસ્તુ નથી એના ઉપર અંકુશ રાખવાની જરૂર નથી. તો આવું આપણે અહીંયા એમ કહી શકાય કે અપવાદ દ્વારા અંકુશ જે છે એ રાખી શકાય છે. ત્યાર પછી આ વર્ગીકરણ દ્વારા માલના સ્ટોક પર અંકુશ રાખવામાં આવે તો અંકુશના પ્રયત્નો તમામ વસ્તુ પર સરખી રીતે ફેલાઈ જતા તે વસ્તુ ઉપર ધ્યાન રાખવું જોઈએ. ત્યાં ઓછું ધ્યાન આપે કે જ્યાં ઓછું ધ્યાન આપવાનું હોય ત્યાં વધારે ધ્યાન અપાય એવું થઈ જતું નથી, અને એને કારણે વર્ગીકરણમાં આવી વિસંગતતા દૂર થાય છે. એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ ધ્યાન અપાય છે, ત્યાં જરૂર નથી ત્યાં ધ્યાન આપવાનું નથી, એ વ્યવસ્થિત થઈ જાય છે. નહીતર શું થાય કે જેની કિંમત ઓછી છે ત્યાંય સરખું ધ્યાન આપે, જેની કિંમત વધારે છે ત્યાંય એટલું જ ધ્યાન આપે, તો જે વધુ કિંમતની વસ્તુઓ છે એના ઉપર યોગ્ય ધ્યાન આપી શકાય નહીં એવું બની શકે. પણ એવું હવે થઈ શકે નહીં. એબીસી વર્ગીકરણથી વ્યવસ્થિત રીતે કિંમતી વસ્તુ ઉપર વધુ ધ્યાન અપાય અને જેની કિંમત ઓછી છે એના ઉપર ઓછું ધ્યાન આપે તો પણ ચાલે. તો આમ અહીંયા આપણને જે સમય બગાડ થતો તો એ પણ અટકી જાય છે. પછી તો કે આ વર્ગીકરણને કારણે ચોરી બગાડ અને એનો જે દુરુપયોગ થાય છે એને કારણે ખર્ચ જે થતો હતો એ ખર્ચ કે ખોટ છે એ ઘટી જાય છે. એટલે ખર્ચ અને ખોટમાં ઘટાડો થાય છે એવું આપણે કહી શકાય. પછી તો કે સારી ગુણવત્તા વાળો માલ મેળવવાનો હોવાથી ખરીદ વિભાગની કાર્યક્ષમતા આપમેળે જ વધી જાય છે. શું કામ? કારણ કે હવે એમણે કિંમતી વસ્તુઓ ઉપર જ ધ્યાન આપવાનું છે, અને એને કારણે શું થશે કે કિંમતી વસ્તુ ઉપર ધ્યાન આપવા માટે એની પાસે સમય અને શક્તિ બંને હશે, અને એને કારણે એની કાર્યક્ષમતા ઊંચી જાય છે. કોની? ખરીદ વિભાગની. કે કિંમતી માલ સામાન છે એનું ટાઈમ ટેબલ બનાવશે, સમયપત્રક બનાવશે, અને એને કારણે ઈ માલ સામાનનો જથ્થો યોગ્ય સમયે મેળવી લેશે.
પછી એનથી ઓછી કિંમતની વસ્તુ છે તો એના માટે લઘુત્તમ ગુરુત્તમ સપાટી હશે, એના આધારે નક્કી કરશે કે માલનો ઓર્ડર આપી માલ મેળવી લેવો. અને ત્યાર પછી જે કિંમતી માલ સામાન નથી એના માટે જ્યારે ખાલી થાય ત્યારે મગાવી લેવાનું રાખીએ, જેથી એ ખરીદ વિભાગની કાર્યક્ષમતા છે એમાં આપણે એમ કહી શકાય કે કાર્યક્ષમતા ઊંચી જાય છે. આ પદ્ધતિથી ઊંચી કિંમતના વધારે પડતા સ્ટોકને પ્રોત્સાહન મળતું નથી અને ખોટું મૂડીરોકાણ થતું નથી. હવે ખાસ અગત્યનો મુદ્દો છે કે જે ઊંચી કિંમતની વસ્તુ છે જો એ વધુ લેવા જઈએ તો આપણી પાસે વધુ મૂડીની જરૂર પડી જાય અને એને કારણે શું થાય કે વધુ મૂડી એમાં રોકાઈ જાય, તો વધુ મૂડીરોકાણ છે એ થઈ જતું નથી. કિંમતી માલ સામાન છે ટાઈમ ટેબલ પ્રમાણે જ્યારે આપણે જરૂર હશે ત્યારે ખરીદશે. પછી તો કે બધો માલ સામાન રાખવા માટે જગ્યા પણ ન હોય તો સંગ્રહની જગ્યા પણ છે એ આપણી પાસે હોય એ રીતે આપણે માલની ખરીદી કરશું. પછી વીમાનો ખર્ચ છે, કારકોની ખર્ચ છે, વહીવટી ખર્ચ છે, આ બધા પ્રકારના ખર્ચ જે છે એ ઘટી જશે. કારણ કે એટલા બધા પછી નિષ્ણાત વ્યક્તિઓની જરૂર પણ પડશે નહીં, કારણ કે આપણે માલ સામાનનું વર્ગીકરણ કરી નાખ્યું છે. અને ત્યાર પછી મૂડી ખર્ચ છે, એટલે કે આપણું મૂડીરોકાણ થાય છે એની અંદર મૂડી ખર્ચ છે એમાં પણ ઘટાડો જોવા મળે છે. તો આમ કહી શકાય કે એબીસી વર્ગીકરણથી કુલ 8 ફાયદાઓ આપણને જોવા મળે છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની ટૂંક નોંધ હતી એબીસી વર્ગીકરણ. તો માલ સામાન અંકુશવાળા પાઠની અંદર આપણે એબીસી વર્ગીકરણ અ બ ક વર્ગીકરણ જોયું. હવે આપણે જોવાનું છે કે માલ સામાન જે છે એની અંદર જે આપણે પદ્ધતિઓ છે સિલક ગણવા માટેની, તો એમાં આપણને ત્રણ નામ આપેલા છે કે લીફો, ફીફો અને ભારિત પદ્ધતિ જે છે એ મુજબ આપણે એ અલગ અલગ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. તો સ્ટોક ગણતરી માટે આ પદ્ધતિઓ જે છે એ તમે આમ તો નામ સાંભળેલું જ છે, પણ આ ત્રણ પદ્ધતિ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રથમ આવેલ પ્રથમ જાય એટલે ફીફો પદ્ધતિ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પછી આખરમાં આવે તે પ્રથમ જાય એટલે કે છેલ્લે આવ્યો હોય ઈ માલને પહેલો વેચવામાં આવે તો ઈ લીફો પદ્ધતિ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. અને ત્યાર પછી ભારિત સરેરાશ પદ્ધતિ. આ ત્રણેય પદ્ધતિ વિશે આપણે જોવાનું છે આપણો માલ સામાન અંકુશના જે બીજો પાઠ છે યુનિટ 4B નો, એમાં છેલ્લો આપણે આ ત્રણ બાબતો છે એને જોવાની છે. ઉત્પાદનમાં જ્યારે માલ ખરીદવામાં આવે તો માલની આવકની કિંમત શું, પછી તો માહિતી મળેલ ભરતિયાના આધારે કંપની કે પેઢી હોય એ કોઈનો અનુમાન કે ગણતરી કે એવો પ્રશ્ન રહેતો નથી. પણ જ્યારે માલ ખરીદે અથવા તો ઉત્પાદનમાં આપે અને એનું વેચાણ કરે ત્યારે એની જાવકની કિંમત કેટલી એ આપણે ગણવી જરૂરી બને છે. અને એ અંગે જુદી જુદી પદ્ધતિઓ છે એ રજૂ કરવામાં આવી. જેમ કે ફીફો પદ્ધતિ, એમાં એવું અનુમાન કરવામાં આવે કે જે માલ પ્રથમ ખરીદ્યો પહેલા આપણે ખરીદ્યો એ માલ પહેલા ઉત્પાદનમાં મોકલવાનો એટલે એનું ઉત્પાદન કાર્ય શરૂ થઈ જાય. એટલે પ્રથમ ખરીદીની કિંમત જે ચોપડે લખાયેલી છે, જો ઇસ્યુ કરેલ માલ સામાન દરેક એકમ એક આખો લોટ અલગ ઓળખી શકાય અને તેની કિંમતની માહિતી હોય તો ખરેખર કિંમતે ઉત્પાદન ખાતે ઉધારી શકાય. એટલે કે આપણે ધારો કે 5,000 એકમ ખરીદ્યા છે, એ આખા લોટની કિંમત તો કે એક એકમના 10 રૂપિયા લેખે છે, તો 5,000 એકમ ગુણ્યા 10 નો ભાવ એટલે 50,000 રૂપિયાનો માલ કહેવાય. તો આખો લોટ છે એ આપણે ઓળખી શકીએ કેટલાના ભાવ વાળો, તો કે 10 ના ભાવ વાળો. તો આમ કહી શકાય કે એક આખો લોટ આપણે ઓળખી શકીએ છીએ, દરેક એકમને આખા લોટને આપણે ઓળખી શકીએ કે આ 10 ના ભાવનો છે અને પછી આપણે એની કિંમતની માહિતી છે એ ખરેખર કિંમત સાથે ઉધારી શકીએ. પણ કેટલીક વાર એવું બને કે અડધો અડધો માલ સામાન છે એ જતો હોય ઉત્પાદન માટે, અડધો માલ સામાન સ્ટોરમાં પડ્યો હોય, તો પછી એ સંજોગોની અંદર આપણે માલ સામાનની કિંમત નક્કી કરવી અઘરી બને છે. અને એને કારણે માલ સામાનની કિંમત ગણવા માટેની જે પદ્ધતિઓ છે એની અંદર જુદી જુદી આ બધી પદ્ધતિઓ છે એનો સમાવેશ થાય છે, જેમાં માલ સામાનની ખરેખર ચૂકવેલી કિંમતની પદ્ધતિ,
ઓળખી શકાય એવી પડતર પદ્ધતિ, ફીફો પદ્ધતિ, લીફો પદ્ધતિ, અને સાથોસાથ સરેરાશ ની આધારે જોઈએ તો સાદી સરેરાશ ને ભારિત સરેરાશ, સામાયિક સાદી સરેરાશ પદ્ધતિ, સામાયિક ભારિત સરેરાશ પદ્ધતિ, આટલી અલગ અલગ સરેરાશ પદ્ધતિઓ છે. નિશ્ચિત ભાવની પદ્ધતિ, પ્રમાણ ભાવ પદ્ધતિ, કિંમત વધારીને ભાવ ગણવાની પદ્ધતિ, પુનઃસ્થાપના પદ્ધતિ કે રિપ્લેસમેન્ટની કિંમત, મૂળ કિંમત કે બજાર કિંમત માંથી ઓછી હોઈએ, અને હિફો કે નિફો પદ્ધતિ. આટલી પદ્ધતિઓ છે જુદી જુદી. આપણી એ 11-11 જે પદ્ધતિ છે એમાં આપણે જે પદ્ધતિઓ છે એના વિશે જોવાનું છે. એમાં લીફો, ફીફો અને ભારિત સરેરાશ પદ્ધતિનો આપણને સિલેબસમાં નામ આપેલા છે. તો હવે સૌથી પહેલા આપણે જોશું પ્રથમ આવેલ પ્રથમ જાય કે ફીફો પદ્ધતિ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફીફો મેથડ. આમ તો આ તમે અગાઉ જોયેલું છે એટલે એટલું બધું આમાં તમને અઘરું નહીં લાગે. એવું માનવામાં આવે છે આ પદ્ધતિની અંદર કે જે માલ પહેલો ખરીદવામાં આવ્યો હોય તે પહેલો પૂરો પાડવામાં આવે, એટલે કે ઉત્પાદનમાં મોકલવામાં આવે. જે ખરીદીને પહેલા લાવ્યા છીએ એ ઉત્પાદનમાં પણ પહેલા મોકલવામાં આવે, એટલે જે ક્રમમાં માલની ખરીદી કરવામાં આવી હોય એ જ ક્રમમાં માલ મોકલવામાં આવે તો એને આપણે ફીફો મેથડ કહીએ છીએ. જેમ કે 1 જાન્યુઆરી 11 ના રોજ 25 ના ભાવનો 100 કિલો માલ અને 20 મી તારીખે 24 ના ભાવનો 120 કિલો માલ છે, અને 25 જાન્યુઆરી 11 ના રોજ 75 કિલોનો માલ પૂરો પાડવામાં આવ્યો છે, તો પ્રથમ જથ્થામાંથી એટલે કે કયું? તો કે આ 1 જાન્યુઆરીનો જે જથ્થો છે એમાંથી 25 ના ભાવે પૂરો પાડવામાં આવશે. સૌથી પહેલા આમાંથી આ ખરીદીમાંથી માલ ઉત્પાદન માટે મોકલાશે. તો એવું કહી શકાય કે અહીંયા જે માલ પહેલો આવ્યો છે તે પહેલો માલ આપવામાં આવશે, એટલે કે એમાંથી પહેલા ઉત્પાદન શરૂ કરવામાં આવશે. પછી બીજો ક્રમ કોનો આવશે? તો કે 25-1 ના રોજ જે માલ પૂરો પાડ્યો છે, પાડ્યા પછી સ્ટોકમાં 25 ની કિંમતનો માલ જે છે, 25 કિલો માલ જે 25 ના ભાવનો અને 120 કિલો માલ 24 ના ભાવનો રહેશે. એટલે એમાં આપણે સ્ટોક પત્રક બનાવો છો તમે, એવું આપણે અગાઉ જોયેલું છે, તો ઈ મુજબ સ્ટોક પત્રક બનાવવામાં આવે તો હવે શું થશે? તો કે કેટલો માલ બાકી રહ્યો? તો કે 25 કિલો માલ 25 ના ભાવનો, 120 કિલો ભાવ માલ 24 ના ભાવનો રહેશે. હવે પછી 29 તારીખે 10 કિલો માલ 23 ના ભાવે ખરીદવામાં આવે, અને 31 જાન્યુઆરીના રોજ બીજો 50 કિલો માલ છે એ પૂરો પાડવામાં આવે, તો તે પૈકી 25 કિલો પહેલા જથ્થામાંથી અને 25 કિલો રૂપિયાના ભાવે અને બાકીનો 25 કિલો બીજા જથ્થામાંથી 24 ના ભાવમાંથી આપવામાં આવશે. એટલે જ્યારે 31 જાન્યુઆરીનો માલનો જે સ્ટોક છે ઈ ગણશું ત્યારે શું થશે? તો કે 95 કિલો 24 ના ભાવનો અને 10 કિલો 23 ના ભાવનો માલ વધશે, અને પછી એની કિંમત આ રીતે થશે. હવે આ રીતે કરવાથી એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ ના જે ફાયદા છે એની વાત કરીએ, તો કે આ પદ્ધતિનો ફાયદો એ છે કે આપેલ માલ તેની પડતર કિંમતે ઉધારવો જોઈએ એવો જે આપણો સિદ્ધાંત છે એનું પાલન થાય છે. એટલે પહેલો ફાયદો સિદ્ધાંતનું પાલન થાય છે. ત્યાર પછી આ પદ્ધતિ અનુસાર છેવટના સ્ટોકમાં છેલ્લે ખરીદેલ માલ રહેશે, એટલે શું થશે કે છેલ્લે આપણે ખરીદ્યો તો ખરીદીની તારીખ જે બજારમાં ચાલતો હોય ભાવ એ જ ભાવે આપણે નોંધેલો હોય, એટલે આપણો જે આખરનો સ્ટોક છે એની કિંમત અને બજારની કિંમતનો ભાવ છે એ મળતો આવે છે, એટલે બહુ ડિફરન્ટ જોવા મળતો નથી. પછી તો કે નાશવંત વસ્તુ જે છે, જલ્દી બગડી જાય એવી વસ્તુ જે છે, એના માટે આ પદ્ધતિ છે એમાં
વધુ સારું રિઝલ્ટ મળે છે. એટલે જે જે માલ સામાન બગડી જાય એવો છે એ પેલા વેચાઈ જાય, પેલો ખરીદ્યો હોય તો. એ જે નિયમ છે આપણો કે બગડી ન જાય પેલા માલ વેચાઈ જાય, એ પાલન થઈ શકે છે. તો ત્રણ ફાયદા આપણને જોવા મળ્યા. સિદ્ધાંતનું પાલન થઈ શકે છે, બજાર ભાવને મળતી આવે એવી આપણી સ્ટોકની જે કિંમત છે આખા સ્ટોકની એ નક્કી થઈ શકે છે, અને નાશવંત વસ્તુ છે એ ઝડપથી વેચાઈ જાય તો આપણા નિયમનું પણ પાલન થાય છે. હવે આ પદ્ધતિની અંદર ગેરફાયદા શું છે? આ પદ્ધતિની એક મેઇન ખામી, મુખ્ય ખામી એ છે કે ઘણી ગણતરી કરવાની હોવાથી હિસાબો છે એ ગુંચવાળા ભળા બની જાય છે, અને એને કારણે ભૂલોની શક્યતા વધે છે. એટલે હિસાબો છે એ ગુંચવાળા વાળા બને છે, ભૂલોની શક્યતા વધે છે. બીજું તો કે કેટલીક વાર બે જોબની સરખામણી મુશ્કેલી પડે છે. હવે જો એક 24 નો ભાવનો માલ તો સ્ટોક છે, બીજો છે એ 25 ના ભાવનો છે. હવે જયારે આપણે કોઈ બે ઓર્ડર આવ્યા હોય ને એની આપણે સરખામણી કરવી હોય તો એમાં મુશ્કેલી ઊભી થાય. ફક્ત થોડા સમય પહેલા જ આપણે માલ ખરીદ્યો છે અને માલની કિંમત જે છે અને થોડા સમય પછી જે જથ્થો ખરીદ્યો છે એની કિંમત છે, એમાં તફાવત હોય. મહિનો દિવસ પહેલા ખરીદ્યો હોય અને મહિનો દિવસ રહીને ખરીદ્યો હોય તો બંનેના ભાવ છે એનો વધઘટ જોવા મળે છે. તો આવું કહી શકાય કે બે જોબ વચ્ચે જયારે આપણે સરખામણી કરવી હોય ત્યારે એમાં મુશ્કેલી ઊભી થાય છે. ત્યાર પછી જયારે ભાવ વધી રહ્યા હોય, સતત ભાવમાં વધારો થાય છે, તો એ વખતે ઉત્પાદન અંગે અગાઉથી ખરીદેલો જે ભાવ છે, ખરીદીના ભાવ કાચા માલની કિંમત ગણવામાં આવે છે, અને હાલમાં એનો ભાવ ઘણો વધી ગયો છે. એટલે કે આપણે ભાવ વધતા જ જાય છે. એક મહિના પહેલા આપણે 25 ના ભાવનો માલ ખરીદ્યો હતો, હવે ભાવ વધે છે, અત્યારે એની કિંમત 30 રૂપિયા થઈ ગઈ છે. તો હવે એના ભાવમાં જે ઘણો વધારો થઈ ગયો છે તો એને કારણે આપણી ઉત્પાદનની પડતર શું છે તો એ કે ઓછી આવશે. કેમ કે આપણે તો માલ સામાનની કિંમત કેટલી લખશું તો કે 25 રૂપિયા લેખે, પણ અત્યારે એની કિંમત કેટલી હાલે 30 રૂપિયા લેખે. તો અહીંયા એવું પણ બનશે કે ઉત્પાદનની પડતર ઓછી તો આપણને નફો છે એ વધારે દેખાતો હોય, પણ ખરેખર નફો વધારે હોતો નથી. આપણે પહેલા મૂડી રોકાણ કરી અને માલ મેળવ્યો છે એટલે આપણને 25 ના ભાવનો મળ્યો છે, નહીતર આપણે અત્યારે ખરીદીએ તો આપણે માટે 30 ના ભાવનો બને. તો આ પદ્ધતિ છે એ પ્રચલિત છે, અને છેવટના સ્ટોકની કિંમત એ મેઇન વસ્તુ જેનો ફાયદો જે છે કે છેવટના સ્ટોકની કિંમત અને નજીકની ખરીદીની કિંમત છે એ મળતી હોવાથી સ્ટોકનું મૂલ્યાંકન જે છે એ ચાલુ બજાર કિંમતે થઈ જાય છે, અને ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીએ પણ સ્ટોકના મૂલ્યાંકન માટે આ પદ્ધતિને માન્ય ગણેલ છે. તો અહીંયા આપણે ફીફો પદ્ધતિ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ છે એના વિશે જોયું, અને તમે આ છેલ્લો પોઈન્ટ જે છે એને તમે ફાયદાની અંદર પણ લઈ શકો છો. એક પદ્ધતિ જોઈ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. હવે આપણે જોઈએ છીએ એનું એક ઉદાહરણ. તો જો તમને અહીંયા અલગ અલગ પ્રકારની શરૂની બાકી આપી છે, એનો ભાવ આપ્યો છે, માલ મોકલવામાં આવે, પૂરો પાડેલ એટલે મોકલવામાં એટલે જાવકમાં નોંધ્યું, પછી માલની ખરીદી આપી છે એનો ભાવ આપ્યો છે, પૂરો પાડેલ માલ તો એનો ભાવ ન આપ્યો હોય આપણે ગણવાનો હોય, બધી વખતે પૂરો પાડેલ માલ છે એનો ભાવ આપણે ગણતા જઈશું. ત્યાર પછી તમને ફરીથી માલની ખરીદી આપી છે એનો ભાવ આપ્યો છે, તમને ફીફો પદ્ધતિએ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો તમે જ્યારે રકમની જ્યારે પણ પરીક્ષાની અંદર આવી ટૂંકનો લખો છો ત્યારે તમારે આવી રકમ લખવાની નથી, તમને સ્પષ્ટતા કરી દઉં. તમારે માત્ર સીધો આવો જવાબ તૈયાર કરવાનો છે, જે તમને અહીંયા એક ઉદાહરણ તરીકે છે એ આપવામાં આવ્યો છે. તો જો અહીંયા તમારી પાસે સ્ટોક પત્રકનો એક નમૂનો છે, પહેલી તારીખે માલ ખરીદ્યો છે એની બાકી છે કેટલી, તો કે 20 નો કિલો જથ્થો છે, 2 રૂપિયાનો ભાવ છે, એટલે
40 રૂપિયા નો માલ છે. પછી 4 તારીખે તો કે જાવક તરીકે દર્શાવવામાં આવ્યું છે કેટલો માલ ગયો, અને પછી એની બાકી એમાંથી કેટલો માલ બાકી રહ્યો છે. તો 20 કિલો જથ્થામાંથી 10 કિલો જથ્થો વપરાઈ ગયો છે, એટલે હવે આપણી પાસે કેટલો જથ્થો બાકી રહ્યો? તો કે 10 કિલો નો જથ્થો બાકી રહ્યો, એનો ભાવ 2 રૂપિયા લેખે છે. ત્યાર પછી 4 તારીખે આપણે વ્યવહાર છે એ જાવકનો હતો. 1 ફેબ્રુઆરીએ પાછો આવકનો જથ્થો, ખરીદીનો જથ્થો કેટલાનો ભાવ? તો કે 250 નો, 2.50 નો ભાવ. અને ત્યાર પછી અહીંયા બાકીની અંદર એને એડ કરી દેવામાં આવ્યું, એટલે હવે આપણી પાસે 2 પ્રકારનો માલનો જથ્થો જોવા મળે છે. એક 10 નો, 10 કિલો અને એક 30 કિલો, એક 2 ના ભાવનો અને એક 2.50 ના ભાવનો. ત્યાર પછી ફેબ્રુઆરીમાં આપણે જાવક તરીકે 6 ફેબ્રુઆરીએ લખશું, તો એમાં 2 પ્રકારનો જથ્થો છે આપણે અલગ અલગ વેચીએ છીએ. તો આ રીતે આવક થાય ત્યારે મળેલી માલની આવકમાં નોંધો, જાવક થાય ત્યારે એ રીતે પૂરો પાડો અથવા તો વેચો ત્યારે જાવકમાં નોંધો. અને પછી જથ્થામાંથી જથ્થો બાદ કરી અને અહીંયા એની બાકી છે એ દર્શાવવાની રહે છે. અને અંતે જે છેલ્લો વ્યવહાર થાય ત્યારે જેટલી જાવક થઈ ગયા પછી જે બાકી રહ્યું છે એ અહીંયા તમારે સ્ટોકમાં દર્શાવવાનું થશે. તો આમ અહીંયા સ્ટોક પત્રકનો નમૂનો તમને આપ્યો છે. ફીફો પદ્ધતિ મુજબ આ આપણે નમૂનો છે એ જોયો. આગળ જઈએ. ત્યાર પછી આપણે જે પદ્ધતિ જોવાની છે એ છે આખરમાં આવેલ માલ પ્રથમ જાય, લીફો પદ્ધતિ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જોયું હતું, હવે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. એની અંદર પહેલી પદ્ધતિ કરતા વિરુદ્ધ કરવાનું, છેલ્લે ખરીદવામાં આવેલો માલના જથ્થામાંથી ઉત્પાદન માટે પ્રથમ મોકલવામાં આવે, એટલે છેલ્લો જથ્થો છે એ પૂરો થાય પછી પહેલા શરૂઆતમાં ખરીદેલો જથ્થો વાપરવામાં આવે, એટલે ફીફો પદ્ધતિ કરતા તદ્દન વિરુદ્ધની આ પદ્ધતિ છે એવું આપણે કહી શકીએ. એની અંદર પણ આપણે ઉદાહરણ છે એનું એ જ રાખીએ. તો 1 જાન્યુઆરીએ આપણે ખરીદી કરી 25 ના ભાવની, પછી તો કે 20 જાન્યુઆરીએ 24 ના ભાવનો માલ ખરીદ્યો અને 25/1 ના રોજ પૂરો પાડવામાં આવ્યો, એટલે કે જાવક તરીકે લખવાનો. તો એ 75 કિલો માલ છે એ આપવો છે. તો પેલા આપણી પાસે 100 કિલો હતો, પછી 120 કિલો આવ્યો, તો હવે આપણે 75 કિલો છે એ શેમાંથી આપશું? તો કે છેલ્લા જથ્થામાંથી, એટલે કે 20 જાન્યુઆરીના જથ્થામાંથી આપણે માલ આપશું. એટલે એવું કહી શકાય કે દર વખતે છેલ્લે આવેલ માલ હોય એમાંથી પહેલા આપવામાં આવે છે. અને આ રીતે આ પદ્ધતિ પહેલી પદ્ધતિ કરતા વિરુદ્ધ બને છે. આમ કરતા કરતા લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડથી આપણને કેટલાક ફાયદા જોવા મળે છે તો આપણે એની વાત કરીએ. તારીખ પ્રમાણે તમને જાવકનો જથ્થો અહીં આપ્યું છે, તો તમને ખ્યાલ આવી જાય કે પહેલા આપણે ખરીદી કરશું, પછી જાવક થશે, અને ઈ જે જાવક થાય છે એની પછી કેટલી બાકી રહી એ આપણે લખતા જવાની. તો એ રીતે આખરનો માલ છે એ આપણને મળી જાય. આ પદ્ધતિની અંદર કેટલાક ફાયદા જોવા મળે છે કે છેલ્લે આપણે ખરીદીએ ઈ ખરીદ કિંમતે ગણી, એને ખરીદ કિંમત ગણી હોવાથી માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે. એટલે છેલ્લે આવેલી કિંમત છે એ, ધારો કે મેં 20 ના ભાવનો માલ અત્યારે ખરીદ્યો અને એને એ જ ઉત્પાદનમાં મોકલવામાં આવે તો શું થશે? તો કે એનાથી આપણને છેલ્લા સ્ટોકની કિંમત જે ગણીએ છીએ આપણે, તો એ વર્તમાન બજાર કિંમત સાથે મળતી આવશે. પછી ઉત્પાદન અંગે જે આપવામાં આવે છે કે વેચવામાં આવે છે ત્યારે છેલ્લે ખરીદેલો માલ ઉપર ગોઠવેલો હોય, એટલે સ્વાભાવિક છે કે આપણે લાવ્યા માલ સામાનના બોક્સ આવે છે તો ઉપર ઉપર જ મૂકતા જશું, અને એને કારણે છેલ્લે ખરીદેલો માલ સૌથી ઉપર રહેશે. તો પ્રથમ આપવામાં આવે છે
તો એને કારણે પણ એ ક્રમ છે, આપણો કુદરતી ક્રમ જે છે એ જળવાઈ રહે છે. અને તેના આધારે બીજો ફાયદો એ થાય છે કે નક્કી થયેલ વેચાણની કિંમત છે એ બજાર ભાવને મળતી આવશે, એટલે કે આપણી વેચાણ કિંમત પણ બજાર ભાવને મળતી આવે છે. તો આમ કહી શકાય કે આપણા સ્ટોકની કિંમત અને આપણી વેચાણ કિંમત બંને બજાર ભાવ સાથે મળતી આવશે. ત્યાર પછી ગેરફાયદાની વાત કરીએ તો ફીફો પદ્ધતિમાં જે ગૂંચવણ ભરેલી છે અને કારકુની કામ પણ વધુ છે તો એવું અહીંયા પણ જોવા મળે છે. એટલે ફીફો પદ્ધતિ કરતાં વિરુદ્ધની પદ્ધતિ છે, છતાં પણ ગૂંચવાડા ભરેલી અને કારકુની કામ વધારનારી છે. નાશવંત વસ્તુ છે, એમાં તો ઉપયોગી જ નથી, કારણ કે પેલ જે માલ સામાન છેલ્લે આવશે એ વેચતા જશું તો શરૂઆતનો માલ સામાન પડ્યો રહેશે અને એને કારણે જો એ નાશવંત વસ્તુ હશે તો બગડી જશે. એટલે એમાં આ પદ્ધતિ ઉપયોગમાં આવતી જ નથી. ત્યાર પછી છેલ્લે ખરીદેલો માલ પ્રથમ આપવામાં આવે, એટલે સ્ટોકમાં પહેલો ખરીદેલો માલ પડ્યો હોય અને એ જૂનો થઈ જાય અને ત્યારે આખો સ્ટોકની કિંમત ગણવાની હોય ત્યારે એની કિંમત તો બહુ પહેલા ખરીદેલી હોય એટલે બજાર કિંમત સાથે મળતી પણ નથી. અને બે જોબ અંગે જ્યારે આપણે જુદા જુદા જથ્થામાંથી માલ આપ્યો હોય તો બેયની પડતર જુદી જુદી આવે છે, તો એ પણ ગેરફાયદો જોવા મળે છે. અને એક વસ્તુ એવી કહી શકાય કે અમેરિકામાં આ પદ્ધતિ પ્રચલિત છે. હવે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિનું એક ઉદાહરણ છે, એ તમને અહીંયા આપેલું છે. માલ સામાનની કિંમત ને એ બધું છે એ આપણે આગલા ઉદાહરણ પ્રમાણે પણ લઈ શકીએ. ફરીથી આવક જાવક અને ખર્ચ છે, સોરી બાકી છે એ દર્શાવવાની, અને એ રીતે તમારે આખી ગણતરી છે એનું સ્ટોક પત્રક છે એ ત્રણ ભાગમાં વેચી દેવાનું. આવક થાય તો અહીંયા નોંધવાની, પૂરો પાડેલ માલ સામાન છે તો એ અહીંયા આપણે જાવકમાં નોંધીએ છીએ, અને ત્યાર પછી જ્યારે માલ છે એ વ્યવહાર થઈ જાય કે માલ પૂરો પાડીએ કે માલ ખરીદી થાય ત્યારે એની બાકી કિંમત છે એ આપણે અહીંયા નોંધતા જવાની. ખાસ જોવાનું જથ્થો કેટલો રહ્યો, એક વખત જોઈ લઈએ ફરીથી તો કે પેલા 200 કિલો માલ હતો, 100 કિલો માલ પૂરો પાડવામાં આવ્યો એટલે હવે કેટલો વધ્યો તો કે 100 કિલો. પછી તો કે 300 કિલો જે માલ સામાન છે એ ખરીદવામાં આવ્યો તો કુલ કેટલો થયો, તો કે 100 નો ભાવ 100 કિલો પડ્યો હતો અને બીજો 300 કિલો આપણે ખરીદ્યો. તો જુઓ, 100 કિલો અને 300 કિલો કુલ કેટલા કિલો માલ થઈ ગયો આપણી પાસે, 400 કિલો માલ થઈ ગયો. તો આમ એડ કરી દેવામાં આવે. એવી જ રીતે માલ પૂરો પાડવામાં આવે તો કેટલા કિલો માલ પૂરો પાડ્યો, 200 કિલો. તો 400 કિલો માંથી 200 કિલો બાદ કર્યા એટલે 200 કિલો માલ પડ્યો રહ્યો. હવે ઈ જોવાનું રે કે માલ શેમાંથી આપ્યો, તો કે અહીંયા આપણી પદ્ધતિ કઈ, તો કે છેલ્લે આવેલા માલમાંથી આપવાની પદ્ધતિ છે. તો આપણે જે માલ પૂરો પાડ્યો અહીંયા 200 કિલો, આ ઈ શેમાંથી આપ્યો, આ 300 કિલો માંથી આપ્યો છે. એટલે આ 100 કિલો જે છે ઈ તો એમનો એમ અહીંયા 100 કિલો પડ્યો જ રહ્યો, અને આ જે 300 કિલો હતો એમાંથી આ 200 કિલો માલ આપી દીધો એટલે હવે કેટલો માલ રહ્યો, તો કે 100 કિલો માલ પડ્યો રહ્યો. આવી રીતે આપણે બધી બાકીઓ શોધતા જવાની, અને છેલ્લે જે આવે એ લીફો પદ્ધતિ મુજબ સ્ટોક છે એની કિંમત જોવા મળશે. અહીંયા તમારી સમજૂતી માટે લીફો પદ્ધતિ મુજબનું અને લીફો પદ્ધતિ મુજબની સમજૂતી આપણે જોઈ. હવે એ બંને વચ્ચેના તફાવતના મુદ્દા છે એ તમને અહીંયા આપવામાં આવ્યા છે. તો ફીફો પદ્ધતિ અને લીફો પદ્ધતિ છે એમાં અહીંયા આપણે ફીફો પદ્ધતિમાં શું કરશું, તો કે પ્રથમ ખરીદેલ માલ ધ્યાનમાં લેશું, જ્યારે લીફો પદ્ધતિની અંદર છેલ્લે ખરીદેલો માલ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે અને માલ સામાન પૂરો પાડવામાં આવે છે. ત્યાર પછી આખા સ્ટોકની કિંમત છે, તો કે એની કિંમત બજાર કિંમતની નજીક છે,
કારણ કે એ આપણે પાકા સરવૈયામાં ન દઈએ ત્યારે આખર સ્ટોકની કિંમત છે, વચના સ્ટોકની કિંમત છે, એ બજાર કિંમતની નજીક હોય છે અને એને મળતી આવે છે. ત્યારે લિફો પદ્ધતિની અંદર છેવટના સ્ટોકની કિંમત તેને જૂની કિંમત છે, જૂનો થઈ ગયો હોય માલ એટલે શરૂઆતનો ખરીદેલો માલ છે એ જૂની ખરીદીનો હોય એટલે બજાર કિંમત કરતા એ જુદી પડે છે. ખાસ એ વસ્તુ આપણે જોવાની છે, અહીંયા આખર સ્ટોકની કિંમત જુદી પડશે. ત્યાર પછી પડતરમાં શું તફાવત આવે તો કે ભાવ વધતા હોય છે એટલે ધાવકની કિંમત ગણવામાં આવે ત્યારે હાલના ભાવ કરતા ઘણી ઓછી હોય એટલે પડતર કિંમત ઓછી આવે ને આપણને નફો વધારે દેખાય. પણ જ્યારે લિફો પદ્ધતિ જોવા મળે છે ત્યારે એ છેલ્લી ખરીદીનો ભાવ ગણ્યો હોય એટલે એની પડતર છે એ બજાર કિંમતને મળતી આવે છે. એટલે અહીંયા નફો વધુ બતાય છે, અહીંયા આપણે સાચી નફાની કિંમત જાણી શકીએ છીએ. ત્યાર પછી પ્રચલિતતાની દ્રષ્ટિએ જોઈએ તો લિફો પદ્ધતિ છે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીએ એને માન્યતા આપી છે. જ્યારે આ લિફો પદ્ધતિ ઓછી પ્રચલિત છે એને અમુક શરતોને આધીન માન્યતા મળેલ છે. હવે ઉપયોગિતાની દ્રષ્ટિએ જોઈએ તો એ નાશવંત વસ્તુઓ છે, જલ્દી બગડી જાય એવી વસ્તુ છે તો એના ખરીદ વેચાણ કરતી પેઢી માટે એ ઉપયોગી બનતી પદ્ધતિ છે ફીફો પદ્ધતિ. જ્યારે જલ્દી બગડી જાય એવી વસ્તુની ખરીદ વેચાણ માટે આ પદ્ધતિ લિફો પદ્ધતિ બિન ઉપયોગી છે. છેલ્લી પદ્ધતિ જોઈએ છીએ ભારિત સરેરાશ પદ્ધતિ. હવે ભારિત સરેરાશ પદ્ધતિ છે એની અંદર આપણે જે જોવાનું છે તો કે ભાવમાં જ્યારે વધઘટ થતી હોય એની અસરને દૂર કરવા માટે સરેરાશ પદ્ધતિ છે ઉપયોગમાં આવે છે. એની અંદર સાદી સરેરાશ, ભારિત સરેરાશ, સામયિક સરેરાશ, ચલિત સરેરાશ નો ઉપયોગ થાય છે. હવે જુદા જુદા સમયે ખરીદેલ માલની સરેરાશ શોધતી વખતે ખરીદીનો જથ્થો ધ્યાનમાં ન લેવામાં આવે તો એને સાદી સરેરાશ કહેવામાં આવે છે. એટલે હવે શું કરવાનું તો કે ભાવ જ ધ્યાનમાં લેવાનો, જથ્થો ધ્યાનમાં લેતા નથી. ખાસ જો જથ્થો ધ્યાનમાં લેવામાં ન આવે શું કરે તો કે આ રીતે એક 15 ના ભાવનો માલ છે, એક 16 ના ભાવનો માલ છે તો 15 ના ભાવ અને 16 નો ભાવ બે નો સરવાળો ભાગ્યા 2 એટલે હવે આપણો માલ કેટલાની કિંમતનો થઈ ગયો તો કે 15.50 નો ભાવ થઈ ગયો. એટલે ભાવ ધ્યાનમાં લેવામાં આવે. ભારિત સરેરાશ પદ્ધતિની અંદર ખરીદીના જથ્થાને મહત્વ આપવામાં આવે છે. સાદી સરેરાશ પદ્ધતિની ખામીને દૂર કરાય છે. શું કામ તો કે જો સાદી સરેરાશ અહીંયા આપણે જોઈ એમાં શું આવ્યું, જથ્થો ધ્યાનમાં ન લીધો, માત્ર શું ધ્યાનમાં લીધું, ભાવ. હવે ઈ જે આપ એક ખામી હતી સાદી સરેરાશ પદ્ધતિની, ઈ ભારિત સરેરાશ પદ્ધતિની અંદર આ ખામીને દૂર કરી દેવામાં આવે છે. એટલે એ મહત્વની પદ્ધતિ છે. દરેક વખતે ખરીદી કર્યા પછી નવી સરેરાશ શોધવામાં આવે. ફીફો પદ્ધતિ, લિફો પદ્ધતિમાં જાવક વખતે ભાવની ગણતરી કરવામાં આવતી હતી, પણ ભારિત સરેરાશમાં શું તો કે ખરીદી વખતે નવો ભાવ ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ખરીદી વખતે નવો ભાવ ગણાય છે. ભારિત સરેરાશ પદ્ધતિની અંદર ખરીદી વખતે શોધવામાં આવે છે. એટલે માલ ખરીદવામાં આવે ત્યારે પાતળો વધેલો જે જથ્થો છે એનો ભાવ અને નવો માલનો જથ્થો અને નવો ભાવ એની સરેરાશ લઈ લેવાય. એના માટે તમારી પાસે એક અહીંયા સૂત્ર છે ભારિત સરેરાશનું, અને આ સૂત્રની અંદર કઈ બાબત માટે કયું કિંમત છે, કઈ શબ્દ છે એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા એ જુઓ કે અહીંયા ડબલ્યુ એટલે શું, વેઇટ, ભાર. પછી એક્સ જ્યાં દર્શાવ્યો છે ત્યાં તમને ભાવ કે કિંમત, અને પછી તમારી પાસે સરવાળો, ત્રણ શબ્દો જે આવ્યા છે તમારા એની અંદર તમે આ ત્રણ કિંમતો મૂકવાની છે. તારીખ 2
5/2/11 ના રોજ 200 કિલો માલ છે 15 ના ભાવનો, પછી 8/2 ના રોજ 600 કિલો માલ છે 16 ના ભાવનો. એટલે અહીંયા તમારી પાસે ભારિત સરેરાશ મુજબ જોવાનું. તો આ સૂત્રના બદલે તમે એવું પણ કરી શકો, જથ્થો એને ગુણ્યા કિંમત વત્તા જથ્થો એને ગુણ્યા કિંમત. એટલે હવે તમારી પાસે બે જથ્થા થઈ ગયા. કયા કયા? એક 200 નો એને મૂકવાનો, પછી એક 600 નો એને મૂકવાનો, અને કુલ જથ્થા વડે ભાગાકાર કરવાનો બે ની કિંમત નો. 200 × 15 એટલે 3000, 600 × 16 એટલે 9600. બે મુકાઈ ગયું, કુલ જથ્થા વડે ભાગાકાર કરી નાખો, તમને કિંમત મળી જશે. તો આ આપણે સાદું સમજ્યા. એનું એનું જ એક સૂત્ર બનાવવાનું. એનું ને એનું સૂત્ર કેવું છે? તો કે અહીંયા તમને આપીશ ભારિત સરેરાશ મુજબ P1 × Q1, P2 × Q2. એટલે પહેલો જથ્થો, પહેલી કિંમત ને એનો જથ્થો, જથ્થો અને એને જે કિંમત છે એનો ગુણાકાર, બીજો કિંમત એનો જથ્થો ને એનો ગુણાકાર, અને બે જથ્થાઓ. અહીંયા પ્રથમ ખરીદીનો જથ્થો, પ્રથમ ખરીદીનો ભાવ, એવું તમને આપવામાં આવ્યું છે. અને પછી આ સૂત્ર મૂકીને તમે આ ગણતરી છે એ દર્શાવો ઉપરની, તો પણ થાય. પેલા આપણે એટલે એ સમજ્યું કે આ સાદું હતું, સૂત્ર વગર આપણને સમજાઈ જાય એવું. તો આ રીતે એનો જવાબ આપણને ખ્યાલ આવે કે ભાવ કેટલો ગણાશે, તો કે 15.75. હવે આ ભારિત સરેરાશ પદ્ધતિના ફાયદા, મટીરિયલમાં કદાચ ફાયદાઓ નથી તો એ તમે આ PDF માંથી મૂકું એની અંદરથી લઈ લેજો. એટલે તાની PDF મૂકવાની છે. માલનો જથ્થો અને માલની કિંમત બંનેની ગણતરી વખતે ધ્યાનમાં લેવાય છે. એટલે કે જથ્થો અને કિંમત બે વસ્તુ ધ્યાનમાં લેવાય છે. એટલે એવું કહી શકાય કે આપણે વ્યાજબી કિંમત છે એ માલની મળી જાય છે. એટલે પહેલું માલની વાજબી કિંમત મળે છે. પછી જો ભાવમાં વધઘટ થતી હોય તો પણ એની અસર ઓછી થઈ જાય. કારણ શું? તો કે આપણે સરેરાશ કિંમત છે એ લઈએ છીએ, એટલે ભાવ તફાવત છે એ અસર ઘટી જાય છે. પછી તો કે લીફો અને ફીફો પદ્ધતિની અંદર એક વખત જાવકમાં અમુક માલ એક ભાવે હોય કે બે ભાવે હોય. હમણાં આપણે જયારે લીફો અને ફીફો પદ્ધતિ જોઈ ત્યારે એવું એક બાબત જોઈ હતી કે 24 ના ભાવનો અને 25 ના ભાવનો બે 100 કિલો આપવામાં આવે. તો 200 કિલો માલ આપવા માટે બે ભાવનો માલ આપવાનો થયો, પણ એવું અહીંયા થશે નહીં, અહીંયા સરેરાશ કિંમત ગણાઈ જાય. અને એટલે એ પદ્ધતિ છે, એની અંદર સરેરાશ પદ્ધતિ છે. એક વખત માલની જાવકનો ભાવ એક જ હશે, એક સરખો હશે. અને અગત્યનો એક બાબત એ પણ કહી શકાય, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીએ માન્ય રાખેલ છે. હવે આ પદ્ધતિના ગેરફાયદા, વારંવાર ખરીદી કરવામાં આવે ત્યારે આ પદ્ધતિ યોગ્ય નથી. શું કામ? કારણ કે દર વખતે આપણે સરેરાશ કાઢવાની હોવાથી ગણતરી વધી જાય છે, કારકુની કામ વધી જાય છે અને ખર્ચ વધી જાય છે. તો ત્રણેય પદ્ધતિ આપણે જોઈ, એના ફાયદા જોયા, અને અહીંયા ભારિત સરેરાશ પદ્ધતિ છે એ મુજબ ગણતરીનું એક તમને ઉદાહરણ આપ્યું છે. તમારે જેમ આપણે સમજ્યા છીએ એ મુજબ તમારે ગણતરી છે એ કરવાની છે. આ જ રીતે આપણે સૂત્ર લેવાનું, દર વખતે ખરીદી વખતે મૂકવાનું, અને પછી આપણી પાસે જે બાકી છે એ તમારે છેલ્લે જાવકમાં દર્શાવવાની. હવે જુઓ, સૌથી પહેલા અહીંયા જુઓ કે 200 કિલો માલ અને 202 રૂપિયાનો ભાવ, 400 રૂપિયાનો માલ હતો, અહીંયા બાકીમાં પણ 400 છે. હવે જયારે આપણે મોકલશું ત્યારે ઈદ કિંમતે માલ મોકલશું, પણ હવે ખરીદી કરી 300 કિલોની ખરીદી કરી, એટલે હવે આપણી પાસે 300 કિલોની ખરીદી થઈ તો કુલ માલ કેટલો થઈ ગયો? તો કે આપણી પાસે હવે કુલ માલ છે એ આ રીતનો છે. તો એના માટે આપણે ગણતરી કરીએ તો એ ગણતરીની આપણને કિંમત છે અહીંયા આપવામાં આવી છે. તો કે 100 કિલો માલ પડ્યો છે બે ના ભાવનો, અને પછી આપણે ખરીદી કરી છે 300 કિલો, એટલે આપણી પાસે આટલો માલ થયો 400 કિલો. 400 કિલો માલ થયો,
હવે બે નો ભાવે તે આપણે પ્લસ કરવાના છીએ, એટલે અહીંયા તમે જુઓ કે તમારી પાસે કુલ આટલો માલ થયો 2375 × 100 અને 300 એને ગુણ્યા બે, બે જથ્થા છે, બંને જથ્થામાં તમે એને જથ્થા વડે ગુણાકાર કરો છો, ભાગાકાર કરો છો ત્યારે એની કિંમત આ રીતે મળે છે. હવે પહેલી ખરીદી વખતે પણ તમને એવી જ રીતે સૂત્રની મદદથી ગણતરી કરાવી છે, તો આ કિંમત છે એ આપણે અહીંયા ધ્યાનમાં લેશું. તો બે વખત તમારી પાસે ગણતરી છે એ કરવાની આવશે, પહેલી ગણતરી છે અને પછી બીજી ગણતરી છે. તમે એને લખીને સમજશો તો તરત તમને ખ્યાલ આવી જશે, બહુ સહેલી ગણતરી છે. તો આ રીતે ઉદાહરણ તમારે આપવું, પણ આ ઉદાહરણ છે એ જો મોટા સવાલમાં પૂછાયું હોય તો જ તે આપવું, નહીતર આટલે સુધી આપણે ગણતરી છે જે તમને શીખવાડી છે અહીંયા, આ ગણતરી એક ગણતરી છે એ તમારે દર્શાવવાની થશે. તો અહીંયા તમારે યુનિટ 4B છે એ આપણે પૂરું કરીએ છીએ. Thank you.